સુરતમાં ભાજપ કાર્યકરની નેતા વિરુદ્ધ પોસ્ટ બાદ ધરપકડ. તેના સમર્થનમાં 4 વોર્ડ પ્રમુખ સહિત 10ના રાજીનામા. ભાજપના જ કાર્યકર્તાઓનો ભાજપના જ શહેર પ્રમુખ વિરુદ્ધ વિરોધ. ભાજપના કાર્યકર નીતિશ વાનાણીએ સોશિયલ મીડિયામાં શહેર પ્રમુખ વિરુદ્ધ પોસ્ટ કરી હતી. 19 એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. શહેરના પ્રમુખના ઇશારે ધરપકડનો આક્ષેપ. રાજીનામા પાછળ સૌરાષ્ટ્ર લોબીના મોટા નેતાનો દોરી સંચાર. ભાજપ કાર્યકરે નેતા વિરુદ્ધ કરેલી પોસ્ટ બાદ ગુનો દાખલ થતાં તેની ધરપકડ થઈ છે. કાર્યકરના સમર્થનમાં 4 વોર્ડ પ્રમુખ સહિત 10 કાર્યકરે રાજીનામા આપી દેતા ભાજપમાં ઘમાસાણ મચી ગયું છે. ધરપકડ ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે થયાનો આક્ષેપ ખુદ ભાજપના વિવિધ વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરાયો છે. વોર્ડ નંબર 2, 3, 4 અને 6ના ભાજપના હોદ્દેદારો એકત્રિત થઈ શહેર પ્રમુખની સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજીનામા પાછળ સૌરાષ્ટ્ર લોબીના મોટા નેતાનો દોરી સંચાર હોવાનું મનાય છે. નીતિશ વાનાણીએ વિવિધ 19 એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. શહેર ભાજપ પ્રમુખના ઇશારે ધરપકડ થઈ એ દુઃખદ. ભાજપ દુરુપયોગ કરી અને ધરપકડ કરવામાં આવી છે અને શહેર પ્રમુખ ના કહેવાથી જ કરવામાં આવી છે, એટલે અમે આ સહન નહીં કરી લઈએ. કાર્યકર્તા તમામ વરાછા રોડ ના અને સુરત શહેર ના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ. અમે ટટોલ રાજીનામા દેવું અને વિરોધ પ્રદર્શન આખા ગુજરાતમાં કરશું. આ મારા કાર્યકરને છોડવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રમાંથી બધેથી અમે કાર્યકર્તા સંમેલન બોલાવશું અને આ નેતાઓને ખબર પાડશું કે આ કાર્યકર્તાની કેમ ધરપકડ થાય. કાર્યકર્તાની પાર્ટી છે, નેતાની પાર્ટી નથી. કાર્યકર્તાની ધરપકડ શું લેવા કરવામાં આવી? હવે સામાન્ય પોસ્ટ મેલીથી ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા, એની વિરુદ્ધમાં કંઈ પણ મેલી રહી છે, પણ એને ન કામ કર્યા એટલે મેલી ને? ક્યાં કોઈ બીજા નેતાની ન મેલી? પણ એને પહેલાં સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય છે, આ કાંઈ પોલીસ સ્ટેશન નથી. કાર્યકર જતો હોય ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જતો હોય ને એવો અહેસાસ થાય છે કાર્યકરોને, એટલે આ પોસ્ટ ઉમેરવામાં આવે છે. આ કાર્યકર્તાની વેદના બોલે છે.